રેગ્યુલર રાઉન્ડ માં આવી જાઉં, કારણ આપણને વધારે પરમિશન મળી છે એટલા માટે. બધા ભાઈ રાઉન્ડ માં એક રાસ બનાવી સરસ મજાનો આપણે. પણ રાસ કેવો? કે પ્રેમ કે મોહ મેં કૃષ્ણ ફસાયો, કુંજ કી ગલીઓ મેં રાસ રચાયો. પ્રેમ કે મોહ મેં શંકર ફસાયો, તેરી ભલડીએ ભળ્યો નાથ નચાયો. અને પ્રેમ કે મોહ મેં આ મુરલીધર ગ્રુપ માં ફસાયા અને એક સરસ મજાનો રાસ બનાવ્યો આપણે. તો સરસ મજાનો એક રાસ બેનો નાની નાની દીકરીઓ છે એ તે સાઈડ માં નાનો રાઉન્ડ બનાવી શકે છે. પણ બને ત્યાં સુધી ભાઈઓને આ બાજુ રમવાનું છે. અને આવું વસ્તુ બોલવાની જ ના હોય, આ ત્રીજી વખત મને બોલવું પડે અહીંથી, કે જેને નથી રમવું એ બારે બેસો, બેસવાની વ્યવસ્થા છે યાર. જે ભાઈઓને નથી રમવું એ મહેરબાની કરી બારે નીકળી જાય. હાલો થોડી વારની અંદર જે કોમ્પિટિશન હતી મોટા ભાઈઓની, બહેનોની અને નાના નાની દીકરીઓની જે કોમ્પિટિશન હતી, જેનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર થોડી વારની અંદર અમે જાહેર કરવાના છીએ. જેમાં પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર ને હાર્દિકભાઈ સચદેવ જેમના તરફથી ગિફ્ટ આપવામાં આવશે. ત્યાર પછી મુરલીવાળા ચંદ્રેશ જેમના તરફથી ગિફ્ટ આપવામાં આવશે. ત્યાર પછી રાહુલભાઈ રાવલિયા જેમના તરફથી ગિફ્ટ આપવામાં આવશે. આ ત્રણેય પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને, ત્રણેય ત્રણ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને આ લોકો તરફથી ગિફ્ટ આપવાની આવશે. તો હવે આપણે એક કલાકનો આપણે પરમિશન મળી છે તો એનો લાભ લઈ લઈ તો સરસ મજાનો રાઉન્ડ બનાવીએ આપણે. અને અવસર સ્ટુડિયોમાં અહીંયા ભાઈની હાજરી છે, ખીમભાઈ દ્વારિકાનો નાથ જિગ્નેશ દાદા પછી જો આવેલો હોય તો એ વિડીયો મારો હતો. અને દ્વારકાધીશ દ્વારકાનો નાથ રાજા રણછોડ છે, એ જિગ્નેશ દાદા પછી કોઈ ગાયું હોય તો એ મીરાબેન છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એને જોરદાર તાળીઓ વધાવીએ અને આપણે રાતની શરૂઆત કરીએ. પણ મહેરબાની બીજી કે જે ભાઈઓને નથી રમવું એ ભાઈઓ એરંડો છોડી અને બહાર જઈ લાગે. અરે લાલપુર ના આંગણે યાર આજે આવ્યા છે ને એટલે મોજ કરી આગળ હાકલો પણ કરો થઈ જાય. બાપો બાપો આવો જા. હે દ્વારિકા નો નાથ મારો રાજા રણ જોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા નો નાથ મારો રાજા રણ જોડ છે, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકા નો નાથ મારો રાજા રણ જોડ છે. Bye.
Yeah.
ભલે અને મોજ આવી જાય. તાળીઓ પાડીએ જબરજસ્ત તાળીઓ. આવ્યા છે મેરુભાઈ ફરી. આપણે આહીરના દીકરા છીએ. બોલીએ દ્વારિકાધીશને. જરી બોલાવતા પેલા હજી અવાજ નથી આવતો. નાનો કલાકાર પ્રકાશ આહીર, એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ વિસ્તારનો છે અને મા જગદંબા ખૂબ આગળ વધારે, કારણ આવડી ઉંમરે આટલું સરસ ગાવું બહુ અઘરી વાત. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્રણ પટ્ટીની બાજુમાં જે કાલાવડ ગામ આવ્યું એમનો આહીર યુવાન સરસ મજાનો કંઠ છે અને જોરદાર તાળીઓથી ત્યાર પછી મેરુભાઈ કંઈક નવીન અવાજ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. હાલો 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 હાલો. એવા અમારા રાહુલભાઈ અને ચંદ્રેશભાઈની ફરમાઈશ છે. તો માટે બે જ મિનિટ, ખાલી બે જ મિનિટ, ત્રણથી ચાર કલાકારના અવાજ એવા ગુજરાતના હિતેન કુમાર ભાઈ, ટાઈમ ટેબલને મર્યાદા ધ્યાનમાં રાખી સમાજના નિયમ મુજબ આપણે ચાલવાનું છે. તો બે જ મિનિટ મેરુભાઈ આપણે આપે છે, ત્યારબાદ ત્રણ મિનિટની અંદર આપણે ઇનામ વિતરણ કરી દઈ, ત્યારબાદ આજનો કાર્યક્રમ આપણે સમાપન કરીશું. એવા સુપરસ્ટાર હિતેન કુમાર અને રોમા માણેક. એ રતન શું કર્યું તે રતન, મેં તને સોનાની માં દડ કરીને માં દીધી રતન, તું તો સાવ પીતો નીકળી રતન. શ્યામ સામર વાત તો સાંભળ બસ રતન, જેના સાંભળાને જોડા કરી કે પેલા હું એનું ત્યાં મહાન કર્યું છે રતન. એક શબ્દ ન બોલતી રતન, એક શબ્દ ન બોલતી. એવા કિરણ કુમાર. અરે દોષ આહીર જયારે રણ મેદાનમાં પાક મૂકે છે ને, એને હરાવવા માટે તો તમારે પીઠ પાછળ જ ઘા કરવો પડે, કારણ કે સામે સાથે તો સિંહને પણ ડર લાગે છે કે એના જડબા અમે દિલ્હીના દરબારમાં તોડી દીધા હતા. અને અમે એ આહીર જે હીરનો ધોરો આવે છે ને એ, અને હીરના ધોરાની એક વાર ગાંઠ વારે છો ને, એ તૂટે પણ ક્યારે છૂટે નહીં. એવા લાસ્ટમાં કુમાર સાનુ. Yeah.